નમસ્કાર દર્શક મિત્રો, આપણે આજે આપણે થયા છે 165 મજૂરા વિધાનસભામાં, જેમાં ભાજપ તરફથી હર્ષભાઈ સંઘવીએ, જે સૌથી યુવા કહેવાય છે, એમને ઉમેદવારી કરી છે અને એમને આવનાર દિવસોમાં અને કઈ રીતે કામગીરી કરવાના છે અને ગયા વર્ષમાં કઈ કામગીરી કરી એમને આપણે પૂછી લઈએ. હર્ષભાઈ, આપનું સ્વાગત છે એબી ન્યૂઝ ચેનલ પર. નમસ્કાર. સૌથી પ્રથમ તો 2012ની ચૂંટણીમાં જે પ્રકારે હું એકદમ નવા ઉમેદવાર તરીકે આ વિસ્તારની અંદર પ્રથમ ચૂંટણી લડેલી, આ વિસ્તારના લોકોએ, વિસ્તારના લોકોના આશીર્વાદથી, એમના સ્નેહથી, એમના સહયોગથી ગુજરાતની વિધાનસભામાં સૌથી યુવા ઉમેદવાર તરીકે ગુજરાતની ચોથી હાઈએસ્ટ લીડથી જીતાડીને મારા વિસ્તારના લોકોએ મને વિધાનસભામાં મોકલેલું. તે પછી સુરત શહેરના અનેક પ્રશ્નો માટે મારા વિસ્તારના લોકો જોડે રહીને, જ્યાં જરૂરત લાગે ત્યાં આગેવાની કરીને, સરકાર જોડે રહીને, સરકારની સામે લડત કરીને, આ તમામ પ્રકારના પ્રયત્નો છેલ્લા અનેક વર્ષોથી હું કરતો આવ્યો છું. અર્જુનભાઈ, આપણા વિસ્તારમાં જે મુખ્ય સમસ્યા રહી છે પાર્કિંગ બાબતે, તો અને એ બાબતે આપણે શું કહેશો? ભાઈ, પાર્કિંગની બાબતની જે સમસ્યા છે એ છેલ્લા એ આજની નથી, આખા દેશમાં અને દુનિયામાં પાર્કિંગની બાબતની સમસ્યાઓ રહી છે. પરંતુ એ સમસ્યાની સામે સૌથી પ્રથમવાર અવાજ ઉઠાવવો કે એ સમસ્યાને દૂર કઈ રીતે કરવી, એ સિટી લાઇટની વાત હોય કે સ્કૂલોની બહાર પાર્કિંગો થતી હોય, એ સમસ્યાનો પ્રશ્ન જ મેં ઊભો કર્યો છે. અને એ પ્રશ્નની સામે લડત આપીને અનેક સ્થળ પર એ પ્રશ્નનું નિરાકરણ લાવ્યું છે. ગોર્ડ રોડ પર બંધ ગ્રાઉન્ડ પડેલા ગ્રાઉન્ડો ખોલાવરાવવા, એસએમસીની સામે લડત આપવી, સિટી લાઇટની અંદર બંધ પાર્કિંગોને ખોલાવરાવી, આ બધી લડત જ મેં ચાલુ કરેલી છે. એટલે આ જે પ્રશ્ન છે પ્રજાના, એ પ્રશ્ન વર્ષોથી શાંત પડેલા હતા, એ પ્રશ્ન ઉઠાવવા બી મેં છે અને એના નિરાકરણ બી મેં લાવ્યા છે. એટલે એ સમસ્યા કઈ રીતે હલ કરવી એ મને ખ્યાલ છે. આવનારા દિવસોમાં જેટલી જગ્યા બાકી છે એને બી હજી મોટી લડત આપીને કરશો. ભાઈ, આપણા વિસ્તારમાં જે આપણે શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે અને બહુ વધારે સ્કૂલો પ્રાઇવેટ ખુલી ગઈ છે, અને ગત રોજ બી એક આવી સ્કૂલોમાં કે ધમાલ થઈ હતી ફી મુદ્દે બાબતે, તે આપને કોઈ એવી જાણ મળી હતી અને આપણે આ વિસ્તારમાં કઈ રીતે શિક્ષણ માટે કામગીરી કરી રહ્યા છો એ જરા જણાવશો? સૌથી પહેલાં તો જે સ્કૂલમાં કાલે ઇસ્યુ થયેલો હતો એ સ્કૂલ મારા વિસ્તારમાં નથી, એ ચોર્યાસીમાં છે, એટલે માહિતી તમારી પાસે ખોટી છે. રહી વાત કે વિસ્તારની અંદર સ્કૂલો, સ્કૂલ એ કોઈ વિસ્તાર નક્કી નથી કરતો, એ રાજ્ય સરકાર તરફથી એની પરમિશન લેવાની હોય છે. આ દેશમાં નહીં, દુનિયામાં તમામ જગ્યા પર જે સારી સ્કૂલો છે એ પ્રાઇવેટ સ્કૂલો આવેલી છે અને એ સ્કૂલની સામે ફીઝ નિયમન લાવનાર સૌથી પહેલી સરકાર એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને અમારી સરકાર છે. અને સ્કૂલ ફીઝમાં ડિવાઇન સ્કૂલ હોય કે એસડી જૈન સ્કૂલ હોય, બધાની સામે લડત 2013ના જાન્યુઆરી 28મીથી સૌથી પહેલી લડત ચાલુ કરનાર કોઈ બીજું નહીં પરંતુ હું પોતે છું અને મારી જોડે હજારો પેરેન્ટ્સોએ સાથે મળીને આની સામે લડાઈ અમે વખતોથી લડતા આવ્યા છે. અર્જુનભાઈ, ગયા વર્ષોમાં આપણું નામ જે ચૌટાની કંઈ દબાણ મુદ્દે કંઈ તમારું નામ ઉછળ્યું હતું અને એ બાબતે આપણે શું ખુલાસો કરશો? જો ભાઈ, લોકોની પોતાની પ્રોપર્ટી હોય, પોતાની પ્રોપર્ટી પોતાને હકની હોય ને હકની પ્રોપર્ટી પોતાને મળે, એના માટે એકની 1000 વાર મારું નામ ઉછળે તો બી મને કોઈ ચિંતા નથી. કારણ કે સચ્ચાઈની લડાઈ લડવા માટે ગમે ત્યારે લોકો જોડે રહેવું, એના માટે જ હું પબ્લિકના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલો છું. અર્જુનભાઈ, જે આપણા વિસ્તારમાં જે પાટીદારો બી ખાસ મહત્ત્વ ધરાવે છે અને ખાપી સંખ્યામાં છે અને પાટીદાર આંદોલન ચાલ્યું છે બીજેપીના વિરુદ્ધમાં, તો આપણને શું સમસ્યા થશે આ વિસ્તાર? પાટીદાર સમાજના સુખ ને દુઃખમાં હું સાથે ઊભો રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીના પાટીદાર સમાજ એ એક સિક્કાના બે પહેલું છે. બેઉનો વિકાસ એકબીજાના સહયોગથી થયેલો છે. રહી વાત પાટીદાર સમાજનું આંદોલનની, તો સમાજ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું, જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં હજી ઉછરી નથી, ભારતીય જનતા પાર્ટી એક બુથથી જ્યારે પાર્ટી બનતી 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 આજે ગુજરાતની પાર્ટી બની છે, ત્યાર તક પાટીદાર સમાજ હંમેશા એમના સહયોગમાં રહ્યો છે. રહી વાત કે 18મી ડિસેમ્બરે જ્યારે મતપેટી ખુલશે ત્યારે તમારા ન્યૂઝ માટે પાટીદાર સમાજનો જે આ વિષય જે છે એની સત્ય હકીકત બહાર આવી જશે. આપણી ડોર ટુ ડોરની કામગીરી કઈ કઈ ચાલી છે અને કયા કયા વિસ્તારો આવરી લીધા છે અને આવનાર દિવસમાં કયા વિસ્તારોનું ભાગ આવી જશે? ભાઈ, ચૂંટણી છે તો ડોર ટુ ડોર કેમ્પેનિંગ તમામ વિસ્તારમાં ચાલતું જ હોય
અને દર વિસ્તારની અંદર હજારોની સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ, શુભચિંતકો ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરી રહ્યા છે. આપણા મતદારોને શું કહેશો? મતદારોની વચ્ચે રહીને, મારા મતદારોની સાથે રહીને, એમના સુખમાં અને એમના દુઃખમાં હંમેશા હું સહયોગી રહ્યો છું. સમાજના દરેક વિષય માટે લડવા માટે હું સૌથી આગળ રહ્યો છું. મતદારોના આશીર્વાદ લઈને આ ચૂંટણીનો પ્રચાર ચાલુ કરેલો છું. મતદારોના સ્નેહ સહયોગ, એમના માન અને સન્માનની આ ચૂંટણી લડવા જ્યારે નીકળ્યો છું, એક યુવાન ધારાસભ્ય તરીકે 2012માં જેવો હતો એવો જ આજે 2017માં બી છું. ફરી એકવાર મતદારોના આશીર્વાદ લઈશ. થેન્ક યુ હર્ષભાઈ. આમાં અત્યારે મારી વિધાનસભામાં ડોર ટુ ડોરનો કાર્યક્રમ છે. તમામ સોસાયટીમાં હું ઘરે ઘરે મળવા જાઉં છું. ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે. લોકો આવકારી રહ્યા છે, સત્કારી રહ્યા છે અને ચિંતા ના કરતો અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ એવું લોકો વચન પણ અમને. સંપૂર્ણપણે પાટીદાર સમાજ મારી સાથે છે, કારણ કે 5 વર્ષ સુધી એમની સાથે રહ્યો છું. મને નથી લાગતું કે પાટીદાર સમાજ અમારાથી દૂર જાય. અને પાટીદાર સમાજ સમજુ છે, સમજદાર સમાજ છે. એ કોંગ્રેસને ક્યારેય નહીં સ્વીકારે. કોંગ્રેસનું શાસન એમણે જોયું છે. કોંગ્રેસના શાસનની અંદર ગુંડાગીરદી જોઈ છે, અસામાજિક તત્વોની દાદાગીરીઓ જોઈ છે. વિકાસની વાત કરીએ તો આ ગુજરાતમાં કંઈ વિકાસ હતો નહીં. ના રોડ હતા, ના રસ્તા હતા, ના ગટર હતી, ના પાણી હતું, કોઈ તમામની સુવિધા નહોતી, વીજળી નહોતી. એટલે શાસન કોંગ્રેસનું જોયું છે અને ભારતીય જનતા પાર્ટીનું પણ જોયું છે. આજે સંપૂર્ણપણે ગુજરાતનો નાગરિક વિકાસના માર્ગે સુખી છે અને એટલા માટે લોકો અમારી સાથે ઊભા રહે છે. સંપૂર્ણપણે 12 સીટ અમે જીતીએ છીએ. બાકી જ નથી રહ્યા કામ કરવા માટે, એટલા કામ 5 વર્ષમાં કર્યા છે. ટર્મ દરમિયાન તમે શું કરશો? બસ લોકોના જે વિકાસના કામો કર્યા છે વાત મૂકું છું, મારો હિસાબ આપું છું અને 5 વર્ષની અંદર કોઈ એવા પ્રશ્નો વણ ઉકેલ્યા રહી ગયા હોય કોઈ ટેકનિકલ કારણે તો એવા પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીશું. દાખલા તરીકે રિઝર્વેશનનો પ્રશ્ન છે. ઘણી સોસાયટીની અંદર 10 મકાન, 5 મકાન, 20 મકાન ઉપર રિઝર્વેશન છે. જ્યાં બાંધકામ થઈ છે, લોકો રહે પણ છે, રેસિડેન્ટ છે અને રિઝર્વેશન છે, તો આવા જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો દૂર કરવાનો અમે પ્રયત્ન કરીશું. મતદારોને શું સંદેશ આપવા માંગે? એ પહેલાં એ તમને પ્રશ્ન, કેટલા મતોથી આપ જીતવાની આશા રાખો છો? હું તો 51,000 મેળથી જીતું એવી મારી મહેનત કરી રહ્યો છું કે ગઈ વખતે હું 20,000 મતે જીત્યો હતો, પણ આ વખતે 51,000 મતથી જીતવાનું મારું લક્ષ્ય છે. મતદારોને શું સંદેશ? બસ મતદારોને એ જ સંદેશો છે, કામ જોઈજો, નામ જોઈજો. કોઈ ભરમાં આવે તો ભરમાય ન જતા, ખોટી વાતોમાં આવી ન જતા, સાચી વાત અને ઘરે ખરેખર જે સોનું છે એને જ ખરીદજો, કથિર ના ખરીદતા. અને અમે લોકો સાથે ઊભા રહ્યા છીએ. કોઈ પણ કામકાજ હોય, ગમે ત્યારે, ગમે તેવા પ્રસંગની અંદર અમે લોકો સાથે ઊભા રહીએ છીએ. એટલે હું લોકોને વિનંતી કરું છું કે હવે સમય આવ્યો છે તમારે મારી સાથે ઊભા રહેવાનો. એટલે 9 તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર બટન દબાવીને મને સંપૂર્ણપણે સહકાર લોકો આપશે એવી મને ખાતરી છે.